तः पूर्णमितम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा वशिष्यते ॐ शान्तिः शान्त 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् अस्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः वास्यमिदम् सर्वम् यत्किञ्चज्जगत्याम् जगत् तेन त्यक्तेन भुञ्जीताः मा कृतः કયો કહ્યું ચર્ચા કરી કે આ સમગ્ર જગતને ઈશ્વર વળે આ દ્રષ્ટિ વડે કે ઈશ્વર મારો પોતાનો જ પ્રત્યેક આત્મા છે એ દ્રષ્ટિથી સમગ્ર જગતને વ્યાપ્ત કરવાનું છે પછી શ્રુતિએ કહ્યું કે આ દ્રષ્ટિનું તું ત્યાગ દ્વારા એનું પાલન કર ત્યાગ દ્વારા એટલે આ દ્રષ્ટિને જરૂર છે જેને આ જ્ઞાન થઈ જાય છે એને તો બરોબર છે પરંતુ જેને નથી થતું માત્ર ઉપદેશથી ખૂબ ખૂબ જ અભ્યાસથી આનું રક્ષણ કરવાની જરૂર છે અને માટે ત્યાગે ને પાલય થા ત્યાગથી ટૂંકમાં આ વ્યક્તિને શ્રુતિ હવે સંન્યાસ માટે કર્મ સંન્યાસ માટે કર્તવ્યના સંન્યાસ માટેની અનુમતિ આપે છે અને દ્વારા તું આ તારી જ્ઞાન દ્રષ્ટિનું તું હવે રક્ષણ કર એના એના માટે સમય આપવાની જરૂર છે પછી એમાં પણ હજી જે હવે હવે જેની વાત કરે છે એ વ્યક્તિ વિવિધા સંન્યાસી છે એણે કર્મનો ત્યાગ કર્યો છે છતાં પણ એને જગત સાથે જે થોડો ઘણો પણ સંપર્ક છે જે થોડો ઘણો સંપર્ક છે એ વખતે પણ એને કઈ પ્રકારની દ્રષ્ટિ રાખવી જોઈએ એને જગત સાથેના સંબંધ દરમિયાન કઈ પ્રકારનો એનો વ્યવહાર હોવો જોઈએ એ બીજી બધી વ્યક્તિ જેવો નથી ટૂંકમાં બીજી બધાથી ઊંચું એવું કહેવાનું તાત્પર્ય નથી પણ એને એ બધા એ બધાની સાથેના સંપર્ક દરમિયાન પણ કઈ પ્રકારની સાવધાની હોવી જોઈએ અને મુખ્યત્વે દ્રવ્ય સાથે કઈ પ્રકારની સાવધાની હોવી જોઈએ એ વસ્તુનું શ્રુતિ જરાક સૂચન કરે છે એ વ્યક્તિનું પણ એ વસ્તુ માટે પણ શ્રુતિને લાગે છે કે આને સલાહ આપવી જોઈએ એટલે એમણે કહ્યું કે કસ્યસ્ત ધનમ માં પણ ધનની તું આકાંક્ષા રાખીશ નહીં પછી કે છે ગીધ માં ગૃધે ગૃધે ની દ્રષ્ટિ આપણે આપણે ચર્ચા કરી કે ગીધ જેમ ઉપર ઉડતું હોય એની બહુ ઊંચાઈએ ઉડતું હોય છે અને છતાં પણ એની દ્રષ્ટિ હંમેશા સેમા ઉપર હોય છે માંસના ટુકડા ઉપર હોય છે તો એવી રીતે આમ આ સંન્યાસી અથવા તો જેણે ત્યાગ કર્યો છે કર્મનો એ આમ જુદી જ્ઞાનના જુદા સ્તર ઉપર કદાચ એનું ચિંતન મનન ચાલતું હોય પણ જો એને વ્યક્તિત્વ સાથે પોતાની અંદર જે બધા લોભ રહેલો હોય આ બધા સાથે જો કામ ન કર્યું હોય તો શક્ય છે કે આ બધા વ્યવહાર દરમિયાન આ જૂનો જૂના સંસ્કાર લોભના સંસ્કાર ધનના સંસ્કાર સંચય કરવાના સંસ્કાર આ બધા જો સંસ્કાર રહી ગયા હોય પોતાની જે પણ થોડી ઘણી વસ્તુઓ છે એના પ્રત્યે પણ માલિકી સ્થાપિત કરવાની આ બધી જ આ સંસ્કાર રહી ગયા હોય તો એ યોગ્ય છે નહીં એટલા માટે શ્રુતિએ કહ્યું કે એ માં ગૃદ કસ્ય સ્વિત ધનમ કસ્યચિત પરસ્યવા સ્વસ્ય વા ધનમ મા કાંક્ષી તારું કે કોઈ બીજાનું પણ ધન હોય એના પ્રત્યે તું લોભ રાખીશ નહીં તો આપણા મનમાં પ્રશ્ન થાય કે એને લોભ રાખવાનો પ્રશ્ન જ ક્યાં છે એની પાસે એટલી ક્યાં મોટી સંપત્તિ છે થોડી ઘણી પણ છે જે આપવામાં આવ્યું હોય જે નાની મોટી વસ્તુ એની પાસે છે એના પ્રત્યે પણ કોઈ માલિક એની ભાવના નથી કઈ રીતે એને એનો ઉપયોગ કરવાનો છે કે આ સંપત્તિ ત્યાં સુધી કે આ શરીર રૂપી સંપત્તિ પણ એની નથી એવી પ્રકારનો દ્રષ્ટિ છે કે આ શરીરરૂપી સંપત્તિ જે પણ પ્રાપ્ત થઈ છે એ પણ એની પોતાની નથી એના પ્રત્યે પણ એની કોઈ માલિકીની ભાવના નથી આ હવે તો આ ઈશ્વરનું જ છે આ શરીર રૂપી સંપત્તિ પણ ઈશ્વરે આપી છે અને ઈશ્વરના ઉપયોગ માટે એનો એનો ઈશ્વરની સેવા માટે એનો ઉપયોગ છે તદઉપરાંત બીજા કોઈના ધન પ્રત્યે પણ એવી કોઈ દ્રષ્ટિ ન રાખીશ કારણ કે જે વસ્તુને આપણે આપણે કહીએ છીએ આ ધન કે કોઈ પણ વસ્તુ જવા દો ને કોઈ પણ વસ્તુ આપણે આપણે માનીએ છીએ માત્ર ભ્રમ જ છે આ વસ્તુ મારી છે એ માત્ર ભ્રમ છે પડ્યું હોય અત્યારે હું એનો ઉપયોગ કરતી હોઉં થોડી વાર પછી અહીં કોઈ બીજું આવે તો એનો ઉપયોગ કરે તો આ એમ નથી કહેવાનું કે ના આને માત્ર સ્વામીજીનો સ્વામીજી એ ઉપયોગ કરવાનો છે કે બીજા કોઈ ઉપયોગ નથી કરવાનો એ પ્રકારનો કોઈ જે આનો ઉપયોગ કરશે એની પાસે આ જતું રહેવાનું છે માટે જળ વસ્તુઓ ખરેખર કોઈની છે જ નહીં એ મારી પોતાની છે એ માત્ર ભ્રમણા છે તો આધારે આપણે એને માલિકી એના પ્રત્યે માલિકીની ભાવના સ્થાપિત કરી રહ્યા છે ખરેખર મારું હોય આ વસ્તુ ખરેખર મારી હોય એવું ક્યાંય લખ્યું નથી શું આપણે જન્મથી એને લઈને આવ્યા છે શું મારા સ્વરૂપથી અભિન્ન છે કઈ રીતે એને મારી કહીએ છીએ ખૂબ લાંબો વિચાર કરીએ તો ધન જવા તો કોઈ પણ વસ્તુ મારી કહેવડાવવા માટે લાયક જ નથી લાયક પણ નથી તદઉપરાંત મારી હોય એવી કોઈ વસ્તુ જ નથી મેં ઉત્પન્ન કરી હોય કે પછી એના ઉપર મારી માલિકી હોય એવું એક પણ વસ્તુ નથી આપણે એના ઉપર ગંભીરતા પૂર્વક વિચાર કરીએ તો એક પણ વસ્તુ એવી નથી એટલે કે તારો પોતાનું નાનું મોટું જે ધન હોય અથવા તો અન્યનું ધન હોય એના પ્રત્યે એવી લોભ રાખીશ નહીં જેમણે આ ત્યાગ કર્યો છે એને આ પ્રકારે કહેવામાં આવે છે પછી આપણે બીજા મંત્રમાં જોઈશું કે ત્યાં જે હજી આ ત્યાગ માટે તૈયાર નથી એને શ્રુતિ કર્મનું વિધાન કરે છે કર્મનું વિધાન જયારે કરે છે ત્યારે પણ એને કઈ પ્રકારની સૂચના આપવામાં આવે છે કે તું આ કર્મ જે થોડોક એ વ્યક્તિને તો ધન સાથે સંપર્ક છે જ પણ ત્યાં પણ લોભ રાખીશ નહીં ત્યાં પણ એ વ્યક્તિને પણ અહીં તો સંન્યાસીને સૂચના આપવામાં આવે છે પણ આ જ આ જ લાઈન અથવા તો આ જ પંક્તિઓ આ મંત્રના મંત્રની આ જ પંક્તિઓ જે કર્મમાં રત છે જે કર્મયોગ કરી રહ્યો છે એને પણ લાગુ પડે છે કેમ કારણ કે આ પહેલા જ મંત્રમાં શ્રુતિ જે દ્રષ્ટિ બતાવે છે કે સમગ્ર જગતને ઈશ્વર વડે વ્યાપ્ત કરવું જોઈએ એ જ વસ્તુ જે કર્મમાં રથ છે વ્યક્તિ જે કર્મયોગ કરી રહી છે એને પણ આ લાગુ પડે છે કે મા ગૃદ કસ્ય ધનમ તું માત્ર તારો શરીરનો તારી પાસે જે સંપત્તિ છે એના પ્રત્યે માલિકી રાખીશ નહીં અને એનો સેવામાં જ ઉપયોગ કરશે તો જો એને પણ એવું કહેવામાં આવતું હોય તો આ વ્યક્તિને આ વસ્તુ વિશે એને ખૂબ જ ગંભીર હોવું જોઈએ એમાં તો ક્યાં પ્રશ્ન જ જન્મે છે એટલે અઢારમા ના હા સત્તરમાં અધ્યાયમાં ભગવાન કે છે ત્રિવિધમ દ્વારમ નરકના ત્રણ દ્વાર છે ક્રોધ તથા લોભ તસ્માદેત ત્રયમ ત્યજેત આ ત્રણેય ન તું ત્યાગ જ કરી દેજે કામ ક્રોધ અને લોભ એટલા માટે અહીંયા શ્રુતિ આ પ્રકારની સૂચના આપે છે કે મા ગૃદ કસ્ય સ્વિત કોઈના પણ તારા અસ્વિત વસ્તુ એનો કોઈ અર્થ નથી એ અર્થ વગરનો એક નિપાત છે એટલે એનો કોઈ પોતાનો અંગત અહીંયા અર્થ થતો નથી પણ કસ્ય સ્વીત ધનમ કોઈનું ધન કોઈના કે તારા પોતાના પ્રત્યે તારા પોતાના ધન પ્રત્યે એવી આકાંક્ષા ન રાખીશ લોભ ન રાખીશ બીજો અર્થ પણ કરે છે કોનું ધન છે ધન છે કોનું કસ્ય સ્વિત ધનમ કસ્ય ચિત ધનમ કોઈનું ધન ક્યાં છે કોઈ પણ કોઈનું ધન બનીને રહેતું નથી બલભલા રાજાઓ કેટલું કમાઈને ગયા હોય અને જતાં પણ ક્યાંય નહીં રહેતા નથી જેવું જેવું મૃત્યુનો સમય આવે છે ત્યારે બધું અહીં ને અહીં મૂકીને જવું પડે છે એટલે ધન આપણી સાથે આવ્યું નથી અને આવવાનું પણ છે નહીં એ દ્રષ્ટિએ પણ શ્રુતિ કહેશે કે કહી રહી છે કે કસ્ય સ્પીત ધનમ કોનું ધન છે આ ધન તારું છે જ નહીં માટે પણ એ પ્રકારની દ્રષ્ટિ રાખીશ નહીં આમ કહી અને આ પહેલા મંત્રમાં જે ઉત્તમ અધિકારી છે એને આ પ્રકારની દ્રષ્ટિ પ્રદાન કરી બધાને જ લાગુ પડે છે પણ એને આ દ્રષ્ટિથી એને જ્ઞાન થઈ ગયું ઈશાવાસ્યમ ઈદમ સર્વમ આ સમગ્ર જગતને ઈશ્વર વડે વ્યાપ્ત કરવું જોઈએ આ પારમાર્થિક દ્રષ્ટિ શ્રુતિ આ પહેલા મંત્રમાં પ્રદાન કરી પણ જે લોકો હજી આના માટે તૈયાર નથી આ પહેલી દ્રષ્ટિમાં અરે પહેલા જ મંત્રમાં જે જ્ઞાન આપવામાં આવ્યું આનાથી વધારે જીવનમાં કંઈ છે જ નહીં આ જ ઉત્તમ સત્ય છે આ ઉત્તમ સત્ય છે કે ઈશ્વર જ સત્ય છે અને ઈશ્વરે સમગ્ર જગત ઈશ્વર જ છે એ રીતે જ જોવું જોઈએ સર્વમ ખલુંદમ બ્રહ્મ આ પારમાર્થિક સત્ય છે પણ આ સત્યમાં સ્થાપિત થવા માટે અથવા તો આ સત્ય આપણા માટે સહજ બને એવું હોય તો તો શ્રેષ્ઠ પણ એવું હોતું નથી એવું હોય તો શ્રેષ્ઠ પણ એવું નથી તો એના માટે પણ શ્રુતિ માર્ગ છે શ્રુતિ જાણે છે કે જ્યાં આવું આવું મોટા ભાગે નહીં હોય આ દ્રષ્ટિ જેના જીવનમાં આવે એવા અધિકારીઓ બહુ જૂજ છે મનુષ્યાના સહસ્રેશું કશ્ચિત યતતી સિદ્ધ એ યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેદથી તત્વત ભગવાન કે જે અનેકમાં સહસ્રમાં કોઈક જ પ્રયત્ન કરે છે અને જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં પણ કોઈક જ મનુષ્યાનામ સહસ્રેશું કશ્ચિત યતતી સિદ્ધે યતતામ અપી સિદ્ધાનામ આ પ્રયત્ન કરી પ્રયત્ન કરી રહેલા સિદ્ધ સિદ્ધ પુરુષોમાં પણ કશ્ચિન મામ કોઈક જ વેતી પૂરેપૂરું પારમાર્થિક સ્વરૂપે તો કોઈક જ મને જાણે છે સ્વીકારે છે કે આ બહુ દુર્લભ વસ્તુ છે બહુ અઘરી વસ્તુ છે એટલા માટે જે બીજા નથી એટલે જે આમાં આના માટે તૈયાર નથી શું એના માટે શ્રુતિ પાસે કોઈ માર્ગ જ નથી એમને કહેવા માટે શ્રુતિ પાસે કોઈ સંદેશ જ નથી ના હવે પહેલે જ દિવસે કહ્યું એ પ્રમાણે શ્રુતિના બધા સંતાન છે શ્રુતિ માતા પાસે બધા જુદા જુદા સંતાનો છે જુદા જુદા સ્ટેજે જુદી પરિપક્વતાના જુદા જુદા તબક્કાએ ઉભેલા એના બધા સંતાન છે તો જે બીજા સંતાનો છે જે તૈયાર નથી થયા તૈયાર થવા માગે છે અથવા તો તૈયાર થવાની શક્યતાઓ ધરાવે છે એ પ્રકારની ક્ષમતા ત્યાં રહેલી છે એમના માટે પણ શ્રુતિ પાસે કહેવાનું અથવા એને પણ જ્ઞાન એને જે એ જેના માટે તૈયાર છે એ વસ્તુ કહેવા માટે શ્રુતિ પાસે મંત્ર છે એટલે વેદમાં આ બે નિષ્ઠા છે જે ભગવાન ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં વાત કરે છે એટલે ગીતાના અગત્યના વિચારોનું મૂળ પણ આપણે અહીંયા જોઈએ છીએ ભગવા ઉપનિષદમાં ભગવદ્ ગીતાના આ ઉપનિષદમાં ભગવદ્ ગીતાના જે અગત્યના વિચાર છે મુખ્યત્વે બે નિષ્ઠાનું જે પ્રતિપાદન છે એ આપણે અહીં જોઈ રહ્યા છીએ ત્યાં પણ અહીં જે બે નિષ્ઠાની વાત થઈ પહેલો મંત્ર જ્ઞાન નિષ્ઠાની વાત કરે જે ઉત્તમાધિકારીઓ છે એની વાત કરી હવે ઈશાવાસી ઉપનિષદમાં જે બીજા છે જે આના માટે તૈયાર નથી અને એમને કર્મનિષ્ઠાની વાત કરે છે પ્રવૃત્તિ લક્ષણ માટે જે તૈયાર છે પ્રવૃત્તિરૂપી ધર્મ માટે એની વાત કરી રહ્યા છે પણ એ અહીંથી શ્રુતિમાં અહીંથી ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય છે નહીં કે ત્યાંથી અહીંયા ભગવાન તો જ છે પણ ભગવાન પણ શ્રુતિનો આ પ્રકારનો આદર કરે છે અને અહીં જે આપણને પ્રાપ્ત થાય છે એનો વિચાર ભગવદ્ ગીતામાં આપણને મળે છે ક્યાં છે તો કે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગર ભગવાન કે છે મેં સૃષ્ટિના પ્રારંભમાં આ બે નિષ્ઠાનું પ્રતિપાદન કરેલું છે ખરેખર બે નિષ્ઠા નથી એક જ છે સાંખ્યાનામ કર્મયોગેન યોગી નામ જે સાંખ્ય છે ટૂંકમાં જે જ્ઞાન માટે તૈયાર છે અથવા એ ગ્રહણ કરી શકે એવી સૂક્ષ્મતા ધરાવે છે જ્ઞાનયોગેન એમને જ્ઞાનરૂપી માર્ગ નિવૃત્તિ પ્રધાન માર્ગ અને જે એના માટે તૈયાર નથી એમના માટે કર્મયોગ એના માટે પ્રવૃત્તિનો માર્ગ પણ આ બે જુદી વસ્તુ છે ને ચલો આ બંને વચ્ચે વિકલ્પ હોય જીવનમાં કે આ કરવું કે આ કરવું નિવૃત્તિનો માર્ગ પસંદ કરવો કે પ્રવૃત્તિનો માર્ગ પસંદ કરવો એવી ચોઈસ નથી એવો વિકલ્પ નથી ખરેખર તો ધ્યેય તો જીવનનું આ જ છે ઈશા વાસ્યમ ઈદમ સર્વમ સમગ્ર જગત ઈશ્વર છે એ જ જીવનનું પરમ સત્ય છે અને જીવનનું જે પરમ સત્ય હોય એ જ આપણું સ્વાભાવિક છે કે ધ્યેય બની જાય પણ એના માટે તૈયાર ન હોય તો એના માટે તૈયાર થવા માટે કર્મયોગ કે પ્રવૃત્તિ લક્ષણનો જે માર્ગ છે એ પણ સાધન બની જાય છે એટલે નિષ્ઠા તો જીવનની આ જ છે મુખ્યત્વે પણ આ નિષ્ઠાના બે તબક્કા આ નિષ્ઠાના બે સ્ટેજીસ બે પગથિયા પહેલું પગથિયું પ્રવૃત્તિ અને બીજું પગથ્યું છે નિવૃત્તિ એવું નથી કે મને આ પસંદ છે એટલે આ કરું છું તૈયાર તો પહેલા માટે જ થવાનું છે પણ આપણે અત્યારે ન હોઈએ તૈયાર તો પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિ માટે તૈયાર થઈએ પ્રવૃત્તિ એ નિવૃત્તિનું સાધન બને જો એ પ્રવૃત્તિ કરતા કરતા કઈ પ્રકારની ભાવના રાખવી કઈ રીતે એમાં શ્રુતિ જે માર્ગ બતાવે છે એ રીતે કરીએ તો પ્રવૃત્તિ સાધન બને છે નિવૃત્તિનું નહીં તો પ્રવૃત્તિ પ્રવૃત્તિ રૂપી સંપત્તિ જ વ્યર્થ જતી હોય છે એટલા માટે કેવી રીતે પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિનું સાધન બને એ માર્ગ હવે બીજી જે નિષ્ઠા છે એનું પણ શ્રુતિ હવે પ્રતિપાદન કરે છે બીજા શ્લોકમાં બીજા મંત્રમાં એટલે કહ્યું એવમ આત્મવિદ પુત્રાદી એશણા ત્રય સંન્યાસેન આત્મજ્ઞાન નિષ્ઠતયા આત્મા રક્ષિતવ્ય વેદાર્થ વેદનું મુખ્ય તાત્પર્ય શું છે તો કહ્યું આત્મવિદ જે આત્માને જાણે છે અથવા જે જાણવા માંગે છે એવો એનો નિશ્ચય થઈ ગયો છે એના જીવનનો એવો નિશ્ચય થઈ ગયો છે કે હું આત્માને જ ઈશ્વરને જ જાણવા માગું છું જે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે સર્વત્ર છે એણે શું કરવું જોઈએ તો કે બધી એશણાઓના ત્યાગ દ્વારા આત્માનું રક્ષણ કરવું જોઈએ આ દ્રષ્ટિનું રક્ષણ કરવું જોઈએ આ વેદનું મુખ્ય તાત્પર્ય છે અથવા ઈતરસ્ય આત્મ ઈતરસ્ય અનાત્મજ્ઞતયા આત્મગ્રહણાય અશક્તસ્ય બીજો જે બીજા જેનામાં જે અજ્ઞાનની અસર છે અવિદ્યાની અસર હેઠળ છે આત્મા પરિપૂર્ણ છે એનું જ્ઞાન નથી આત્મા પરિપૂર્ણ છે એવું જ્ઞાન હોય આત્મા એક માત્ર છે એક જ છે આત્મા સિવાય ઈશ્વર સિવાય જગતમાં બીજું કંઈ છે જ નહીં જે પહેલા મંત્રમાં કહ્યું કે ઈશ્વર છે માટે તો એવી રીતે જો એવું નહીં કે ઈશ્વર નથી ને હું એવો અધ્યારોપ કરું કે સર્વ ઈશ્વર છે સર્વ ઈશ્વર છે સર્વ ઈશ્વર છે એવું નહીં એ છે એ પ્રમાણે હું જોઉં આ જે પહેલા મંત્રમાં કહ્યું એ જ્ઞાન ન હોવાને કારણે અનાત્મ અનાત્મા થયા અજ્ઞાનને કારણે અજ્ઞાનને કારણે એ અનાત્માને આત્મા માની રહ્યો છે અને પોતાના પોતાનામાં પણ જે અનાત્મા છે ટૂંકમાં દેહને પણ આત્મા માને છે અને આ જગતમાં પણ એના માટે અનાત્મા સત્ય છે અનાત્મા સત્ય છે અર્થાત અનાત્મામાં હજી સુખ અને શાંતિ શોધી રહ્યો છે આ જગતને પૂરેપૂરી સત્યતા આપે છે આવું હોવાને કારણે આવું હોવાને કારણે આત્મ ગ્રહણાય અશક્ત છે આત્માનું જ્ઞાન ગ્રહણ કરવા માટે હજી એ પૂરેપૂરો શક્તિમાન નથી એટલી સૂક્ષ્મતા નથી આવે ટૂંકમાં હજી બહિર્મુખ છે આ બહિર્મુખતા મોટો અવરોધ છે જ્યાં સુધી બહિર્મુખતા છે ત્યાં સુધી હજી વ્યક્તિ આત્મજ્ઞાન માટે તૈયાર નથી આનું એકમાત્ર કારણ છે કે બહિર એટલે મારું મન મારી ઇન્દ્રિયો મારી બુદ્ધિ બહાર તરફ મંડાયેલી છે એનું સંપૂર્ણ ધ્યાન બહાર તરફ હોય છે આવું હોવાને કારણે આત્મા આત્મા તરફ એનું ધ્યાન જ નથી અને એવું ક્યારે બને મને એવું લાગે કંઈ કંઈક છે અને આ સત્ય છે આત્માનો તિરસ્કાર રહેલો છે આમાં જે આત્મા વિદ્યમાન છે એનો તિરસ્કાર છે એની અવગણના છે એના પ્રત્યે ઉદાસીનતા છે એ શું છે જાણતા નથી માટે બહાર જોઈ રહ્યા છે જો આ જાણતા હોય કે આ બરોબર બરાબર છે ઘરમાં જ ગમતું હોય તો બહાર જઈએ જ નહીં ઘરમાં જ જો આનંદ આવતો હોય તો બહાર જવાની જરૂર જ નથી પણ એવું ન થતું હોય તો પછી આપણે આખું બહાર રખડવું જ પડે તો જસ્ટ એક સાદું દ્રષ્ટાંત છે એમ જે આ જ્ઞાન માટે આત્મામાં હજી જેની નિષ્ઠા નથી એને સ્વાભાવિક છે આસક્તિ છે ઘણી બધી આશાઓ છે ઘણું બધું માણવું છે આ છે ભાઈ આ પણ હકીકત છે અને એ શ્રુતિ સ્વીકારે છે તો એને એમ છૂટા ભાઈ તમે એને પણ કંઈક એ અહીંથી આગળ વધે જે છે જ્યાં છે ત્યાંથી પણ એની પ્રગતિ થાય અને ચોક્કસપણે પ્રગતિ થાય એનો પણ માર્ગ શ્રુતિ આપે છે એને તરછોડતી નથી પણ એને પણ માર્ગ આપે છે એટલે શું કે છે કે એના માટે આ બીજો મંત્ર છે એને આ બીજા મંત્રનું એના માટે વિધાન કરે છે એ કે છે કુર્વ કરમાણી જીજી વિશેષતમ સમાહ

કુર્વન શતમ સમાહ જીજી વિશેત શું કે છે અહી કુર્વન એવ ઇહ ઇહ એટલે આ લોકમાં આ લોકમાં કર્માણી કુર્વન એવ કર્મ કરતા કરતા જ તારે જીવવાની ઈચ્છા રાખવી જોઈએ જીજી વિશેત તું જે જીજી વિષા ધરાવે છે એણે જીવવાની ઈચ્છા રાખવી જોઈએ કેટલા વર્ષ સો વર્ષ શ્રુતિ બહુ એક બે નહીં શ્રુતિ તો વ્યવસ્થિત સમય આપે છે આપણને જીવવાની ઈચ્છા રાખવી જ જોઈએ કેટલા વર્ષો સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ પણ કેવી રીતે કર્મ કરતા કરતા કર્માણી કુર્વને વહી શતમ સમાહ જીજી વિશે સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કર આ સિવાય એવમ ત્વય આવો તું જે છે આવો તું જે છે ત્વ એવમ ન અન્યથા ઇત તારા તારા માટે આના સિવાય પ્રગતિનો બીજો કોઈ માર્ગ નથી આ સિવાય બીજો કોઈ માર્ગ નથી કર્મ છોડી દઉં એટલા માટે આ બધું મૂળ છે ભગવાન એટલા માટે કર્મ અર્જુનને છોડવા નથી દેતા કારણ કે તું કર્મ જ ભાઈ આગળ તને લઈ જશે એટલે કર્મના ત્યાગની અર્જુનને ક્યારે અનુમતિ આપી જ નહીં છે માટે જે કરવું પછી પહેલાને બી આગ્રહ ના રહ્યો પણ ટૂંકમાં આ બધું મૂળ અહીંયા છે એવમ ત્વય ન અન્યથા ઇતઃ અસ્તિ આ સિવાય ન અન્યથા આનાથી ઇતઃ આનાથી વધારે તારા માટે બીજો કોઈ માર્ગ છે નહીં શેના માટેનો કર્મના લિપ્ય તે નરે એટલે તારા જેવા માટે તારા જેવા માટે એટલે જે હજી તૈયાર નથી જ્ઞાન માટે કે કર્મના સંન્યાસ માટે જે હજી તૈયાર નથી એના માટે આના સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં જેથી તું કર્મથી લેપાઈશ નહીં તારે કર્મ કરવાનું છે પણ એવી રીતે કરવાનું જેથી તું કર્મથી લેપાઈ નહીં કર્મ કરવાનું પણ બહુ કડક કંડિશનો મૂકે છે કર્મ કરવાનું ખરું પણ કુરવન એવા એ કેવી રીતે કરવાનું એ આપણને કહેશે ધર્મ પ્રમાણે કર્મ કરતા કરતા એવી રીતે કરવાનું છે કે મને આ કર્મની જે ખરાબ અસર છે કર્મનું જે બંધન જન્મી શકે એમ છે એ બંધનને જન્મવા દેવાનું નથી આ રીતે કર્મ કરી અને કર્મની ખરાબ અસરમાંથી મુક્ત રહી અને મારે પ્રગતિ કરવાની છે ના કર્મણા લિપ્ય તો તને કર્મ બાંધશે નહીં સો વર્ષ સુધી તું જીવ કર્મ કર પણ એવી રીતે કે કર્મ બંધન બને નહીં અને જ્ઞાન માટે અથવા તો પરિપક્વતા તું પ્રાપ્ત કરે હવે આપણે મંત્ર જોઈએ કુર્વનેવ ઇહ ઈહ નિર્વ અગ્નિહોત્રાદિની કુર્વનેવ એટલે કર્માણી એ જમાનાની વાત છે એટલે ત્યાં કઈ પ્રકારના કર્મનું વિધાન છે અગ્નિહોત્ર વગેરે કર્મ હવે આ જમાનામાં આપણે આવા બધા કર્મો તો કરતા જ નથી એટલે અગ્નિહોત્ર કર્મ એટલે શું થાય કે ધર્મ પ્રમાણેના કર્મ અત્યારના અત્યારે અત્યારના સમ અત્યારના સમયમાં આપણે આવી રીતે અર્થ કરી શકીએ કે જે કરતા હોય એ જે આપણે કરીએ છીએ જ્યાં છીએ અને જે કર્મ કરીએ છીએ એ ધર્મ પ્રમાણે મૂલ્ય પ્રમાણે અને જે મને જીવનમાં મારા હું જ્યાં છું જે મારો વેશ છે એ પ્રમાણે મને જે કર્મ પ્રાપ્ત થયું છે હું જ્યાં છું ત્યાં ઘરમાં હું જ્યાં છું ત્યાં ઘરમાં પણ મારો જે રોલ છે ઘરમાં પણ મારે જે પાત્ર ભજવવાનું આવ્યું છે જ્યાં કામ કરતો હોય કામ કરતો હોઉં ત્યાં પણ મારા ભાગે જે કર્મ આવ્યું હોય જીવનમાં જે મેં ડ્યુટી સ્વીકારી છે આજના જમાનામાં આજના શબ્દોમાં વાત કરીએ તો એમાં પણ મારી સમક્ષ જે કર્મ આવ્યું છે એ કર્મ શ્રેષ્ઠ રીતે કરો જેમ ભગવાન છે ને કર્મ સમાચર કાર્યમ કર્મ તસ્માદ અસક્ત સન કાર્ય કર્મ સમાચર અસક્તો હ્યાચરણ કર્મ પરમાપનો તે પુરુષ ભગવાન કે છે તું કાર્ય કર્મ કાર્યમ કર્મ એટલે જે તારે તારી પાસે જીવનમાં કર્મ આવ્યું છે અથવા તો જે તે પસંદ કર્યું છે ધારો કે પત્ની હોય કે ધારો કે માતા હોય કે ધારો કે ઓફિસમાં એનું એક પોઝિશન હોય અને મેં કહ્યું એ પ્રમાણે દરેક સંજોગોમાં આપણી સમક્ષ એક કર્તવ્ય હવે હવે કર્તવ્યની વાત છે હવે પેલા કર્તવ્યમાંથી મુક્તિની વાત નથી આ બીજા શ્લોકમાં જે કર્તવ્ય પરાયણ વ્યક્તિ છે અથવા તો જે જ્યાં છે ત્યાં કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરે હા ઠીક છે ભાઈ હું કરું તો એ ઠીક છે ના કરું એવી રીતે નહીં એનો જે મોભો છે એ જ્યાં છે એની સમક્ષ જે કર્મ આવ્યું છે એ સંજોગોમાં અને દરેક સંજોગોમાં મારું કર્તવ્ય જુદું જુદું હોય છે જેવા જેવા સંજોગો ઉપસ્થિત થતા રહે દરેક ક્ષણે આપણે જીવનમાં જુદા જુદા સંજોગો ઉપસ્થિત થાય ધારો કે આપણે અહીં અહીંથી આવતા હોય અને રસ્તામાં કોઈક ને કંઈક થયું અને કોઈ બીજું નથી આપણને એમ થાય બીજા મદદ કરે તો સારું આપણે જતા રહીએ પણ કદાચ કોઈ ન હોય તો એ સંજોગોમાં મારું કર્તવ્ય કંઈક જુદું બની જાય છે બની શકે આપણે અહીં અને હોય પડી ગયું તો એ સંજોગોમાં એક ક્ષણે શું કર્તવ્ય બની જાય છે એને ઉભા કરવાનું ઊભા કરવાનું એને મદદ કરવાનું એવું કર્તવ્ય બની જાય ટૂંકમાં આ તો જેમ જેમ જીવન ખુલતું જાય જેમ જેમ પ્રારબ્ધ મારી સામે પ્રારબ્ધ જેમ વ્યક્ત થતું જાય છે એમ એમ શક્ય છે કે મારા કર્તવ્ય બદલાતા જાય પણ જે કર્મ મારી સમક્ષ આવે છે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હ્ય કર્મણ તારી સમક્ષ જે કર્મ છે જે તે પસંદ કર્યું છે અથવા તારા સ્થાન પ્રમાણે જે તારું કર્તવ્ય બને છે એને શ્રેષ્ઠ રીતે તું કર એના જે વિધાન છે દરેક દરેક જાણે છે કે મારું શું કર્તવ્ય છે દરેકને પોતાને આ સમજ છે કે મારું શું કર્તવ્ય છે આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ લગભગ બધા જાણતા જ હોય છે અંદર રહેલો પહેલો અંતર આત્મા કોન્શિયન્સ જેને આપણે કહીએ છીએ એ હંમેશા મને કહેતો હોય છે કે મારે આ કરવું જોઈએ મારે આ કરવું જોઈએ મારે આ કરવું જોઈએ એ પ્રમાણે હું કરું આવી રીતે સો વર્ષ જીવવાની ઈચ્છા કર એટલે ભગવાન આ દ્રષ્ટિએ જ અર્જુનને કે છે કર્મણી તે વેધિકાર તારો કર્મમાં જ અધિકાર છે તારો કર્મમાં અધિકાર છે તારા સિવાય બીજાનો એટલે તું જે મનુષ્ય છો અને મનુષ્ય લોકમાં તું આવ્યો છો આ કર્મનો અધિકાર માત્ર તને છે મનુષ્યતર પ્રાણીઓ પાસે અધિકાર છે જ નહીં તો માને કેમ અધિકાર છે મને શું મારામાં એવું શું છે કે મારે કર્મ કરવું જોઈએ તને બુદ્ધિ આપેલી છે બુદ્ધિ આપે છે સ્વતંત્ર બુદ્ધિ આપે છે ફ્રી વેલ આપ્યું છે કઈ રીતે કર્મ કરવું પહેલા તો કરવું કે ન કરવું કઈ રીતે કરવું આ બધાની સ્વતંત્રતા છે આ કર્મને હું આમ પણ કરી શકું આમ પણ કરી શકું બોલવું હોય તો બોલું ન બોલવું હોય તો ન બોલું મંત્રને ન્યાય આપી પણ આપવો હોય તો આપીએ ન આપવો હોય તો ન આપીએ આ બધું જ થઈ શકે પણ શ્રેષ્ઠ રીતે કરો નિયતમ કુરુ કર્મત્વમ આ નિયત કર્મ નિયત કર્મ એટલે મારી ફરજને યાદ રાખીને મારું જે કર્તવ્ય છે એ પ્રમાણે કરવાનું એમાં કોઈ બાંધ છોડ નહીં બાંધ છોડ વગર ન કરવા કરતા કર્મ જ્યાયો અકર્મણ ન કર્મ કરવા કરતા નિષ્ક્રિયતા કરતા આ પ્રકારનું કર્મ હજાર ગણું ઉત્કૃષ્ટ છે એટલે ભગવાન નિષ્ક્રિયતાને તો જરાય પણ સમર્થન આપતા જ નથી ન કરવું એ તો એમને એક્સેપ્ટેબલ જ નથી ભગવાન પોતે બહુ મહાન કર્મયોગી છે નિષ્ક્રિયતાને કોઈ ત્યાં એમને સ્થાન જ નથી ન કરવાનું તો જરાય સ્વીકાર્ય જ નથી કર્મ તારે કરવું જ જોઈએ તારી જે ફરજ છે ને જેવી વ્યક્તિ જે પ્રકારની વ્યક્તિ હોય જે પ્રકારની એટલે એ જ્યાં એને જ્યાં મૂકવામાં આવી છે ઈશ્વરે એને જ્યાં મૂકી છે જે કુટુંબમાં મૂકી છે એના ભણતર પ્રમાણે એની સમક્ષ જે કર્મ આવે છે એના સંસ્કાર પ્રમાણે એની સમક્ષ કર્મ જે આવે છે કોઈ એવી વ્યક્તિઓ એનું મહાન એની સમક્ષ મહાન કર્મ ઉપસ્થિત થાય ગાંધીજી જેવા હોય કોઈ બીજા હોય કોઈ નાની વ્યક્તિ એની સામે એવા કર્મ ઉપસ્થિત થાય એવા સંજોગો ઉપસ્થિત થાય એ પ્રમાણે એની એ પ્રકારની ફરજ હોય તો એ હું સ્વીકારું મારી સમક્ષ જે કર્મ આવે છે એ ઈશ્વરનો આદેશ છે ક્યાં એ તો કંઈ બોલ્યા નથી કેવી રીતે એનો આદેશ કહેવાય જે મારી સમક્ષ કર્તવ્ય રૂપે આવે છે એ ઈશ્વરનો આદેશ છે કારણ કે સર્વ ઈશ્વર છે તો આપણે પહેલા જ મંત્રમાં જોયું સર્વ કઈ ઈશ્વર જ છે એટલે ધારો કે કોઈ સામે કોઈ વ્યક્તિ વિશેષ તને આ કર્મ સોંપ્યું હોય તો એ વ્યક્તિ વિશેષ તરફ ના જોઈશ પણ એ વ્યક્તિ વિશેષમાંથી વ્યક્ત થઈ રહેલા પેલા તત્વને એણે આ કર્મ સોંપ્યું છે એનો એના તરફથી ઈશ્વરે આ આદેશ આપેલો છે એટલે આપણી સમક્ષ જ્યારે કર્મ ઉપસ્થિત થાય તો જોજો પહેલો આપણું રિએક્શન એવું હોય બીજાને કોને તો જસ્ટ એક સાદું દ્રષ્ટાંત બોલ આપણે બને ત્યાં સુધી ટાળ એનાથી ખસવાનો પ્રયત્ન કરીએ તમે રસોઈ કર નાખો ને આજે કંઈ પણ કંઈ પણ આવું બને ત્યાં સુધી વ્યક્તિ ભાગવાનો પ્રયત્ન કરે બને ત્યાં સુધી આપણે એમાં પડવા માંગીએ નહીં જો શક્ય હોય તો એને અડસેલીએ એવું બનતું હોય છે શેના માટે કે હું પડું નહીં તો મારે એની જોડેની જે માથાકૂટ છે એ પ્રત્યેક કર્મમાં માથાકૂટ છે માથાકૂટ એટલે કર્મને અમુક પ્રકારે કરવાનું છે જેમ તેમ કરીને મૂકી દીધું એવું નથી હોતું એ તો વેઠ ઉતારી કહેવાય કર્મને એના મોભા પ્રમાણે પ્રત્યેક કર્મ એક સુંદર પૂજા છે એ પ્રમાણે કરવાનું છે એ કરવા માગતા નથી કારણ કે એમાં શ્રમ પડે છે યોજના કરવામાં શ્રમ પડે વ્યવસ્થા કરવામાં શ્રમ પડે બધું એટલે આપણે એને એમ કરવા માંગતા નથી બને ત્યાં સુધી એમાં પડીએ જ નહીં આવીએ જ નહીં આવું કરીએ આ આ કર્મનો તિરસ્કાર છે કુરવન એવ આ એવકાર ભગવાન એ શ્રુતિ એમને કુરવન એવ ઇહ કર્માણી કરતા કરતા જ અને કેવી રીતે શ્રેષ્ઠ રીતે કર્મણી એ તે અધિકાર તારો કર્મમાં જ અધિકાર છે આ દ્વારા પ્રગતિ કરવાની છે આમાં શું પ્રગતિ થશે શ્રેષ્ઠ રીતે કરવાથી તારા તારી જે બધી શક્તિઓ છે જે બુદ્ધિશક્તિ છે ક્રિયાશક્તિ છે ઈચ્છા શક્તિ છે બધું ઘણું આપ્યું છે ઈશ્વરે એ બધી શક્તિને રેડીને કર અને એમ કરવાથી શક્તિનો ઉપયોગ થશે શેના માટે સમાજ માટે યજ્ઞ લોકોયં લોકોયમ કર્મ સિવાયની ભાવનાથી કરેલું કર્મ બંધનનું કારણ બને છે અર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર માટે તારી સમક્ષ જે કર્મ આવે છે તો ભગવાન કહે છે તું શેના માટે કર યજ્ઞની ભાવનાથી યજ્ઞની ભાવનાથી એટલે ઈશ્વર અર્પણ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી હું ઈશ્વરને સમજતો નથી તારી સામે જે છે એને ઈશ્વર સમજ એ પ્રમાણે એને એને અર્પણ કરવાની ભાવનાથી એના ચરણોમાં ધરવાની ભાવનાથી આ એમને જાય છે ભાઈ આને આના માટે હું નહીં કરું આના માટે નહીં કરું પહેલું રિએક્શન આપણું આ હોય પણ આ શેના માટે છે ઈશ્વરે આપ્યું આનો આદેશ અને ઈશ્વર માટે આ રીતે કર આ સિવાય મુક્તિનો માર્ગ નથી માત્ર હું મારા માટે જ કરું તો શું થાય છે માત્ર મારા માટે જ કરું તો એને કારણે જે ફળ જન્મે છે એના પ્રત્યે પણ મારી આસક્તિ થવાની જે કર્મ માત્ર મારા માટે જ કર્યું એના પરિણામે જે ફળ આવ્યું એના પ્રત્યે મારી આસક્તિ એક થઈ જવાની અને ધારો કે ગમે એવું ફળ ન આવ્યું તો એના પ્રત્યે દ્વેષ થશે બીજી વખત આ પ્રકારનું પ્રતિકૂળ ફળ ન જન્મે એ માટે હું યોજના કરીશ એટલે આ ફળ ન જન્મે પણ સારું ફળ જન્મે એવી પ્રયત્ન કરીશ ટૂંકમાં પેલા ફળ માટેના દ્વેષથી પ્રેરાઈને બીજું કર્મ જન્મ્યું પેલું ફળ ન આવે એટલા માટે મેં બીજી રીતે યોજના કરી અને નવા ફળ માટે હું ઈચ્છા કરું છું ટૂંકમાં ફળ માટે પણ જ્યારે આપણો પ્રતિકાર હોય રિએક્શન હોય ત્યારે એમાંથી નવા કર્મો જન્મે છે આ રાગો દ્વેષ રાગ અને દ્વેષ ફળ પ્રત્યે જે હોય છે એ નવા કર્મને જન્મ આપે છે આ જાણવું જોઈએ કરીએ ત્યારે ઈશ્વરની ઈશ્વરાર્પણ ભાવનાથી કરીએ અને ફળ આવે ત્યારે ઈશ્વરને ઈશ્વરનો પ્રસાદ છે પ્રસાદ ભાવનાથી એને સ્વીકારીએ જે ઈશ્વરે આપ્યું એ યોગ્ય છે મેં શ્રેષ્ઠ રીતે કર્યું ઈશ્વરે જે આપ્યું એ પણ યોગ્ય જ છે આ ભાવનાથી જ્યારે કર્મ થતું હોય અને પ્રસાદ ગ્રહણ થતો હોય ત્યારે એ રાગ દ્વેષ જન્માવતા નથી મારી અશુદ્ધિમાં વધારો નથી કરતા પણ વિદ્યમાન જે અશુદ્ધિ છે એમાં ઘટાડો થાય છે નવા રાગ દ્વેષ ન જન્મે તો સમજવું નવા અણગમા અણગમા તિરસ્કાર આસક્તિ આ ન જન્મ્યું તો સમજવું કે રાક દ્વેષ એમાં એમાં ઘટાડો થયો જો વધારો થયો તો કર્મ એ બંધન કર્યું બંધન તો છે જ અને એમાં આ કર્મ ફરી પાછું બંધન જન્માવે છે આ બહુ ટેકનિક સમજવાની જરૂર છે કે આપણે જે કર્મ કરીએ છીએ એમાંથી એની કર્મનો સ્વભાવ એવો છે કે બંધન આવે કર્મનો સ્વભાવ અજ્ઞાનમાંથી જન્મેલા કર્મનો આ જ બધ્યતે કર્મુ કર્મથી જંતુ બંધાય છે તો ભગવાન એ રીત બતાવે છે શ્રુતિ એ રીત બતાવે છે કે જે કર્મનો સ્વાભાવિક સ્વભાવ જે કર્મનો સ્વભાવ બંધન જન્માવાનો છે એ આપણને મુક્ત કરનારું બને એ ટેકનિક બતાવે છે જે બાંધી શકે એને તો એવી રીતે કર કુશળતા પૂર્વક કે બંધનને બદલે મુક્ત કરનારું બને યોગ હ કર્મ સુમ કર્મ યોગ એ આ પ્રકારની કુશળતા છે માત્ર કર્મ નહીં પણ કર્મ કઈ ભાવનાથી કરું કઈ ભાવનાથી હું આ ભાવના બચી બસ કર્મયોગમાં સૌથી અગત્યની વસ્તુ હોય તો ભાવના કર્મ કરતી વખતે પણ ભાવના ફળ આવે ત્યારે પણ ભાવના આ ભાવના જાળવવા માટે કર્મ એક નિમિત્ત બને છે આ મારી સમક્ષ જે કર્મ આવ્યું એને ઈશ્વરનો આદેશ માની અને હું કરું કરતી વખતે પણ એવી ભાવના જાળવું કે કઈ રીતે આનાથી શ્રેષ્ઠ રીતે ઈશ્વરની સેવા થાય કઈ રીતે આનાથી ઈશ્વર પ્રસન્ન થાય મારી સમક્ષ જે ઈશ્વર હોય જે વ્યક્તિ વિશેષ હોય કારણ કે ત્યાં ઈશ્વર દ્રષ્ટિ કરવાની છે એટલે એવી રીતે કરું કે આ ખુશ થાય એવી રીતે કરું કે પ્રસન્ન થાય એવી રીતે કરું કે એને સારું લાગે સારું લાગે એટલે પ્રસન્ન અને આ કર્મ દ્વારા ઈશ્વર પ્રસન્ન થાવ સંકલ્પ કરીએ છે ને કર્મ કરીએ ત્યારે પૂજા કરીએ ત્યારે સંકલ્પ કરીએ કે આ કર્મ દ્વારા ઈશ્વર પ્રસન્ન થાવ અને આ કર્મ ગોવિંદ તમને સમર્પણ થઈ રહ્યું છે બ્રહ્મા અર્પણ મસ્તુ આપણે જેટલે બોલે આ બ્રહ્મને અર્પણ થાય છે હવે અર્પણ કરીએ તો કેવી રીતે કરીએ સારું જ અર્પણ કરીએ આપણી એવી ભાવના હોય કે ઈશ્વરને સારામાં સારું અર્પણ કરીએ એમાં એ બધું સાદું સાદું સસ્તું સસ્તું લઈ આવે બની શકે પણ બને ત્યાં સુધી ઈશ્વરને આપણે શ્રેષ્ઠ અર્પણ કરીએ આ સેવાની એક તક છે સેવાની એક તક માંડી છે અને ભગવાને મને નિયુક્ત કર્યો ભગવાને મને આ કર્મ માટે નિયુક્ત કર્યો એવી ભાવનાથી હું કરું એટલે અહીં જે કુરબન કર્માણી જે કે છે કર્મ એ સાદા કર્મ ને બસ સવારથી સાંજ કામ કરું એવું નથી કહેતા સવારથી સાંજ કામ કરું પણ એમને એમ બુદ્ધિપૂર્વક કામ કરું કઈ પ્રકારની બુદ્ધિ એવું એવી બુદ્ધિ નહીં કે આનાથી કેમ વધુ ને વધુ વધુ ને વધુ લાભ લઈ લો લાભ મેળવો જરૂર પણ સેવાની ભાવનાથી અમારો અંગત લાભ નહીં પણ સેવન એટલે કર્મ શબ્દ બહુ ટેકનિકલ છે એ દ્રષ્ટિએ કુરબન કર્માણી એ કર્મ કર પણ કઈ પ્રકારનું કર્મ સેવાનું કર્મ નહી તો તો શું લાભ થયો આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ પ્રગતિ ના થઈ ઘણા લોકો એવા છે જિંદગીભર કર્મ કરતા હોય છે મરવા માંગુ છું કોર્ટમાં કર્મ કરતા કરતા મરવા માંગુ છું જે એનો વ્યવસાય હોય એવું કહેતા હોય છે ને બધા છેલ્લા દિવસ સુધી કર્મ કરવા માંગુ છું પણ આવું કંઈ ભાવના ના હોય આવી સમજ ના હોય જે એને થોડો ઘણો લાભ મળે તો એ નિષ્ક્રિયતાથી દૂર છે એ સારી વાત છે પણ આ સમજ ના હોય તો એ કર્મ એનું આશીર્વાદરૂપ નથી બનતું એને આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ લાભ નથી થતો અને આખી જિંદગી કર્મ કર્યું એનું શરીર ચાલ્યું છે એક સુધી એ બધી વાત સાચી એને કંઈક જન્માવ્યું એનાથી ઇન્સ્ટિટ્યૂટને લાભ થયો એના કુટુંબને લાભ એ બધી વાત સાચી છે એક સુધી એની બુદ્ધિ ચાલી એ બધું સાચું પણ આધ્યાત્મિક પ્રગતિ કદાચ ના થાય કદાચ નહીં ન જ થાય આ સમજ ના હોય તો કે આ કર્મ કઈ રીતે કરવાનું છે અંગત લાભ માટે નહીં કુરવન એવા કરવાની કર્મ કરતા કરતા જ પણ કઈ પ્રકારનું કર્મ સેવાનું કર્મ મારી સમક્ષ જે કર્મ ઉપસ્થિત થાય છે એ દ્વારા હું ઈશ્વરની શ્રેષ્ઠ સેવા કરું અને આવા કર્મો ક્યાં સુધી કરું જીજી વિશે સમગ્ર જીવન લાંબુ આયુષ્ય એટલે જીવવાની ઈચ્છા સારી છે જીજી વિષા શું બતાવે છે જીજી વિષા બતાવે છે કે અજ્ઞાન છે જીવવું છે લાંબુ લાંબુ જીવવું છે એ ત્યારે જીવવું વસ્તુ શું બતાવે છે કે હું હું મનુષ્ય છું અને અમુક વર્ષ સુધીનું જ મારું આયુષ્ય છે એ બતાવે છે કે હું મારી જાતને મનુષ્ય દેહવાળો માનું છું દેહ હોય એને જવાનું હોય અને આવવાનું હોય દેહને આવવાનું છે દેહને જવાનું છે આપણે જેને મૃત્યુને ટાળતા હોઈએ છીએ મૃત્યુનો ભય હોય છે એ બધાની પાછળ આ પ્રકારનું અજ્ઞાન છે કે મૃત્યુ મને છે મૃત્યુ મને છે તો મૃત્યુને ટાળવાનો પ્રયત્ન પણ છે અર્થાત મૃત્યુ એટલે મારું જીવન સમાપ્ત આ બતાવે છે અજ્ઞાન આ શું બતાવે છે અજ્ઞાન આત્માને મૃત્યુ જ નથી આત્માનો જન્મ નથી આવ્યું નથી તો જવાનું નથી આત્માને જન્મ નામની કે મૃત્યુ નામની કોઈ ઘટના જ નથી આત્મામાં આત્મામાં ઘટના જ નથી જન્મ કે મૃત્યુ છતાં પણ તીવ્ર જીજીવિશા એટલે અહીં શબ્દ નખે નરે નરે એટલે જીજી વિશે નર માત્ર અભિમાની ન આ જીજી વિષા કોને છે જે પોતાની જાતને માત્ર મનુષ્ય સમજે છે હું મનુષ્ય છું માટે તીવ્ર જીજી વિષા છે એટલે હોય એમાં કંઈ ખોટું નથી પણ અંદર જોવાની જરૂર છે કે આ શું બતાવે છે હું માનું છું કે હું માત્ર દેહ પૂરતો છું આવી અંદર આવી આવી અંદર સમજ હોય છે માટે આપણને જીજીવિશા છે હજી જીવું લાંબુ જીવું લાંબુ જીવવું લાંબુ જીવવું દેહ સાથેનું તાદાત્મ્ય છે મને મૃત્યુ છે અને મૃત્યુથી મારું જીવન સમાપ્ત થઈ જશે આત્માનું નથી સમાપ્ત થતું આત્માનું આ જન્મથી શરૂ નથી થયું અને આ આત્માનું જીવન આ મૃત્યુથી સમાપ્ત પણ નથી થવાનું એ તો શાશ્વત નિત્ય વસ્તુ છે આત્મા તો નિત્ય વસ્તુ છે એટલે આ કોને કહેવામાં આવે છે જીજી વિશે જીજી વિશા જેનામાં છે એને કહેવામાં આવે છે આ પ્રકારે કર્મ કરતા કરતા સો વર્ષ જીવવાની ઈચ્છા કર હે ઈશ્વર જ્યાં સુધી મારી અશુદ્ધિ દૂર ન થાય અહીંયા એ કહેવા માંગે છે જ્યાં સુધી અંતકરણ શુદ્ધ ન થાય રાગદ્વેષ દૂર ન થાય

ભગવાન કે છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં પહેલું જ કે છે જ્યારે આના મનમાંથી ઉઠતી બધી કામનાઓ દૂર થઈ ગઈ એને બહુ સારી રીતે એનો ત્યાગ કરી દીધો ત્યાગ કરવાથી ના થાય એ છૂટી જાય કેમ કામના નથી ઉઠતી કામના જાય નહીં જાય જ નહીં એ ઉઠ્યા જ કરે જુદી જુદી કામનાઓ જન્મ્યા જ કરે મનમાં પેલાને તો એ કહેવાય જન્મતી જ નથી કામનાઓ જન્મતી નથી એ શું બતાવે છે કે ને એવું કંઈ લાગતું નથી કે આમાં કામના કરવા જેવું કામના કરવા જેવું એને કંઈ લાગતું નથી કેમ એની બધી કામનાઓ સમાપ્ત થઈ ગઈ ક્યાં સમાપ્ત થઈ ગઈ આત્મામાં જ આત્મામાં એને બધું મળી ગયું જે બહારથી મળતું હતું એ બધું આત્મામાં મળી ગયું એનાથી કેટલું વિશેષ એટલે કામના નથી ઉઠતી બધું મળી ગયું છે માટે હવે આની પાસે જવાની જરૂર જ નથી આ શું છે એની ખબર પડી ગઈ અને આ જે છે એ આત્માને કારણે છે એ ખબર પડી ગઈ માટે કામના ઉઠતી નથી એને અહીં કહેવામાં નથી આવતું પણ આ ન હોય જ્ઞાન ત્યાં સુધી કામના છે જ એટલે કે છે સો વર્ષ સુધી તું જીવવાની ઈચ્છા કર જેથી કરી અને હું આ જ્ઞાન માટે તૈયાર થાવ આ જ્ઞાન માટેની પૂર્વ ભૂમિકા છે કર્મયોગ એ પૂર્વ ભૂમિકા છે એવી રીતે કર્મ કરું શ્રેષ્ઠ રીતે એ સેવાનું કાર્ય બની જાય અહંકારને આ કર્મ અર્પણ ન થાય પણ કોને અર્પણ થાય ઈશ્વરને હું ક્યાં ઈશ્વરને શોધવા જાઉં તો કે છે જ એ બધે જ છે એ તો પહેલા મંત્રમાં કહ્યું એ બધે જ છે તું જ્યાં છો ત્યાં ઈશ્વર છે જ્યાં છો ત્યાં જ ઈશ્વર છે એને તું આ કર્મ અર્પણ કર કર્મથી ભાગીશ નહીં કર્મથી નહીં ભાગતો તો તારી પ્રગતિનો માર્ગ તું બંધ કરી દેશ શુદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂર છે વિચારથી તો ગઈ નથી માત્ર વિચારથી આ રાગદ્વેષ ગયા નથી અશુદ્ધિઓ ગઈ નથી માટે એને બીજો કોઈક માર્ગની જરૂર છે ભાઈ આ રાગ દ્વેષને અશુદ્ધિને દૂર કરવાની હજી બીજા માર્ગની આવશ્યકતા છે વિચારથી જતું હોત તો આ ઉપદેશ માત્રથી જતું રહ્યું હોત પહેલા મંત્રના ઉપદેશથી જતું રહ્યું હોત પણ એ નથી કહ્યું એ બતાવે છે કે હજી શુદ્ધિની આવશ્યકતા છે તો હવે આ કર્મ નામને નિમિત્તથી આ અશુદ્ધિને દૂર કરવાની છે કઈ રીતે પ્રત્યેક કર્મ કરું ત્યારે પેલી અશુદ્ધિ જન્મે મારા માટે તો કે નહીં તારા માટે નહીં કર્તવ્ય ભાવનાથી સેવાની ભાવનાથી આ સેવા કરવામાં મારા અંગત રાગ દ્વેષ કોઈ વચ્ચે આવશે જ નહીં મને આમ કરવું હોય એ નહીં મારે અત્યારે શું કરવાનું છે મને શું ગમે છે નહીં પણ મારી પાસે મારી પાસેથી કઈ અપેક્ષા છે શું થાય છે મારે એક કરવું હોય એને બાજુમાં મૂકું જે કરવાનું છે એ હું કરું એટલે શું થયું આ જે અંગત જે રાગ હતો એ સેક્રિફાઈસ એનું બલિદાન સમજતી સમજતી એનું બલિદાન થયું મને ઉઠવું હોય આરામથી છ વાગે કર્તવ્ય શું છે ઉઠીને પહેલા બધું કામ કરી લો ઈશ્વરની પૂજા કરી લો આ કરી લો તે કરી લો આપોઆપ જ મારે જે સુતા રહેવાની જે ઈચ્છા છે એનું બલિદાન એને એનો એ એ રાગ ક્ષીણ થઈ ગયો કર્તવ્ય ના કરવું જ પડે કરવું જ પડે પડે એટલે પ્રેમથી પ્રેમથી હું આ કરું ઈશ્વર માટે મારી જાતને અર્પણ કરું એટલે કઈ રીતે રાગ દ્વેષ ક્ષીણ થાય છે એ જુઓ આ ક્યાં માથે આવ્યું એ રીતે નહીં આ ક્યાં માથે પાછું આવ્યું એ રીતે નહીં પણ પ્રેમથી ઈશ્વરનો આદેશ સ્વીકારો ચર્ચા આપણે કરીને ત્રીજા સેવક જેમ સ્વામી માટે કરે સ્વામી ઉઠે પેલા ઉઠી જાય બધું તૈયાર રાખે બધી સેવા અને સૂવે પછી સૂવે સુવે પછી આ સેવા બહુ અઘરો ધર્મ છે બહુ અઘરો ધર્મ છે પોતાને હંમેશા સાઈડમાં જ મૂકવો પડે પોતાને હંમેશા સાઈડમાં જ મૂકવો પડે અને સ્વામીની સ્વામી એટલે બોસ એની એની બધી સગવડતાઓ પડે સેવાનો ધર્મ જરાય સહેલો નથી પણ એમાં સ્વામી સાથેનું એનું તાદાત્મ્ય થાય છે ટૂંકમાં આ પ્રમાણે કર્મ કરવાથી અને પછી જે ઈશ્વર આપે છે એ બરોબર છે પૂર્ણ મદ પૂર્ણ મિધમ જે આવ્યું છે એ યોગ્ય જ છે કારણ કે છે શું ઈશ્વર ઈશ્વર પાસેથી આવ્યું છે ઈશ્વરનો પ્રસાદ છે જે પ્રસાદ હોય એના ચરણોનો એને સ્પર્શ છે ને મને એનાથી હું એનાથી પવિત્ર થઈશ ઈશ્વર પાસેથી આવે છે જુઓ જે ઈશ્વર પાસેથી આવે છે ત્યારે આપણી ભોગ બુદ્ધિ નથી હોતી જે ઈશ્વરનું નિર્માલ્ય હોય બિલ બિલીપત્ર ત્યાંથી આવ્યું આ કેવું કરમાઈ ગયેલું આ કેવું કરમાઈ ગયેલું એવું નથી કહેતા એને ત્યાં પાંદડું પડ્યું એને આમ નથી કરતા રસ્તામાં એવા બહુ પાંદડા પડ્યા હોય એ કઈ લેતા નથી પણ ભીલી શિવજી ઉપરનું નિર્માલ આપણને આપે તો આપણે શું કરીએ ચશ્મા કાઢીએ પછી કરીએ કેમ કેમ એવું કરીએ બલબલા બુદ્ધિમાનો આવું કરે કેમ આવું કરે છે બિકોઝ ઈશ્વર પાસેથી આવેલું છે એને એનો સ્પર્શ થયો છે એમને ચડાવ્યું અને એ મને આવ્યું એટલે ક્યાંથી ક્યાંથી માનસ સરોવરથી આપણું પાણી લઈ આવીએ આ લઈ તે લાવીએ અને એક ટીપુ હોય બધાને વેચીએ આ બધું કરીએ છે બધા પવિત્ર થાવ થોડો ભસ્મ હોય તો એ લગાવીએ એમને ધૂડબૂડ લગાવતા નથી ભસ્મ એટલે રાખ બીજું શું ભસ્મમાં બીજું શું છે ભસ્મ તો રાખ છે શિવજીને રાખ બહુ ગમે સ્મશાનમાં રહે એટલે રાખ ચોપડે એ પ્રસાદ આપણી માટે બની જાય એ આપણા માટે અત્યારની ભસ્મ બધી બહુ ફ્રેગ્રેન્ટ ભસ્મ હોય છે અત્યારની બધી ભસ્મ જે આવતી હોય છે ને એમાં બહુ સુગંધા આવતી હોય આ શિવજી આવી નથી લગાવતા એ તો સ્મશાનની પેલા ચિતામાં બળેલી હોય ને એ એ ભસ્મ લગાવે છે પણ એ પણ પ્રસાદ કેમ પ્રસાદ બુદ્ધિ એટલે જે આવે છે પ્રસાદ બુદ્ધિ ફળ પ્રત્યે જીવનના સંજોગો પ્રત્યે પ્રસાદ બુદ્ધિ જે ઈશ્વર આપે છે એ બરોબર છે યોગ્ય છે મારો કોઈ એમાં વિરોધ છે નહીં મારે એમાં કંઈ કહેવાનું નથી મારે કોઈ જજમેન્ટ એમાં આપવાનું નથી આ વસ્તુ મારી આધ્યાત્મિક પ્રગતિ કરે છે એટલે કર્મથી જો આ સમજ ના હોય તો આપણે કર્મ કરતા હોય તો બહારની ભૌતિક સિદ્ધિઓ બધી બહુ આવે કદાચ ભૌતિક સિદ્ધિઓ આવે પણ આ સિદ્ધિ ના આવે આ પ્રકારની તો કઈ મળ્યું નથી આંતરિક સિદ્ધિ ના આવે આંતરિક રીતે આપણે સમૃદ્ધ ના થયા તો એકે પેલી સિદ્ધિનું શું કામ વિવેકી છે આ માણસ હવે વિવેકી છે આ કોણ છે હવે વિવેકી છે કર્મનો બહુ સમજી વિચારીને ઉપયોગ કરે છે પ્રત્યેક કર્મનો સમજી વિચારીને ઉપયોગ કરે છે પ્રત્યેક કર્મ એક એક તક છે સોનેરી તક વધવાની આંતરિક રીતે સમૃદ્ધ બનવાની તક છે તો એમને વેડફી નહીં નાખે અને આવી શ્રુતિ બહુ કડક છે આવી રીતે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો આયુષ્ય માંગ આવી રીતે માગ તો પછી વહેલા જવાની જરૂર નથી તો પછી વહેલા જતા રહેવાની લઈ લો એવું કહેવાની જરૂર નથી ભગવાનને લઈ લો મને નથી જરૂર બાકી છે કામ શુદ્ધિ નથી થઈ અને આ લોકમાં જ થશે મનુષ્ય લોક ઈહ આ લોકમાં જ બીજે આવી કદાચ બુદ્ધિ ના હોય દેવલોકમાં આવી બુદ્ધિ ના હોય ત્યાં ભોગવવાની બુદ્ધિ છે ત્યાં સ્વતંત્ર કર્મ કરવાની શક્તિ નથી નીચેની યોનિઓમાં પણ નથી માટે ઈહ બહુ અગત્યતા છે ઈહ બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ અગત્યનું છે તો અહીંયા આવીને પછી માં કે હજી હવે હજી મને તક આપો તક આપો એ દ્રષ્ટિએ છે કુર્વન નેવ કરણી જીજી વિશે શતમ સમાહ સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કર પણ જ્યાં સુધી પણ નથી થશે થશે જેટલો જાગ્રત રહીશ જેટલી આ ભાવના કેળવીશ આ ભાવના કેળવવામાં જેટલી તારું પ્રામાણિકતા દાખવીશ જેટલો આતુર હોઈશ તો તો સેવાની પુષ્કળ તક છે કોઈ એમ કે સેવા આપો તો બધા એને આપે બધા એને આપવા તૈયાર છે કામ આપો એવું કહેવાની જ જરૂર છે મને કામ આપો એવું કહેવાની જ જરૂર છે જા તો આ થર્મોસ મૂકી આવ ને આ કરી નાખ ને લઈ આવ ને ડીશ લઈ આપણે કામ આપવા તૈયાર જ છીએ તો આ ઈશ્વર પાસેથી આવ્યું છે એ પ્રમાણે કરતા કરતા આ તો માત્ર નાના નાના કર્મોની વાત છે આ સમગ્ર જીવનમાં બહુ આવી તક હોય છે આપણા સમગ્ર જીવનમાં બહુ ઉજ્જવળ તક હોય છે પણ આ સમજ હોય તો બધાને વધાવીએ પ્રત્યેક આવા તકને વધાવીએ આપણું તન માન એમાં રેડીએ શ્રેષ્ઠ રીતે સેવા કરીએ એને અર્પણ થાય છે ભાઈ અને જે આપે છે એ લઈએ પ્રગતિ થાય છે શુદ્ધ બને છે બધી અશુદ્ધિઓ દૂર થાય છે એ સૃષ્ટિ આ પ્રકારે કર્મ કરતા કિજીવિશ નરે નરમાત્ર અભિમાનીન ઇતસ્મા અગ્નિહોત્રાદિની કર્માણી કુરતા વર્તમાના પ્રકારાદ અન્યથા પ્રકારાંતરમ નાસ્તિ આ સિવાય મુક્ત થવાનો માર્ગ છે નહીં શુદ્ધ થવાનો માર્ગ નથી જેમ ભગવાન કે છે ને નહીં તો કર્મ લેપશે જ વધુ દ્વેષ જન્માવશે કર્માણી સંગમ ત્યક્તિ બ્રહ્મણને ઈશ્વરને અર્પણ કરતા કરતા જે કર્મ કરે છે બ્રહ્મણની આધારે કર્માણી સંગમ ત્યક્તિ સંગનો ત્યાગ કરીને મારા માટે નહીં પણ ઈશ્વર માટે સેવાની ભાવ નથી સંગમ યહ કરો તે પાપેન એ પાપથી લેપાતો નથી પાપ એટલે રાગદ્વેષ અશુદ્ધિથી લેપાતો નથી લિપ્ય તે ન સ પાપે ન પદ્મપત્ર મીવા અંબસા જેમ પેલું કમળનું પત્ર પાણીમાં રહેવા છતાં પણ એને પાણીનો સ્પર્શ થતો નથી કારણ કે એના ઉપર એવું પડ છે ચીકણું પણ હોવાને કારણે પાણીની મધ્યમાં રહેવા છતાં અરે ગંદકીની ગંદકી પંખમાં ઉગે પંખમાં રહેવા છતાં પણ પંખનો સ્પર્શ નથી એમાં જીવનરૂપી પંખ અહી બધું બહુ જ છે ભાઈ એમાં રહેવા છતાં પણ એને એનો સ્પર્શ નથી એ જ એવમ ત્વય આવોતું જે છે એના માટે આના સિવાય આવું કહીને કઈ ભગવાન તિરસ્કે તું આવો કેવો એવું નથી કહેતા આ છે જ્યાં છીએ ત્યાં છીએ ભલે વાંધો નથી પણ ત્યાંથી માર્ગ બતાવે છે આ માર્ગ છે ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ અવસાદેત ભગવાન કહે છે જ્યાં છો ત્યાંથી હંમેશા ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ ઉદ્ધરેદ આત્માના આત્માનમ નાત્માનમ અવસાદિત ક્યારેય આત્માને નીચો પડવા દઈશ નહીં નીચો ના પડવા દઈશ જીવન તો સતત એક સોનેરી તક જ છે પ્રગતિ માટેની આધ્યાત્મિક પ્રગતિ માટેની અહીં બધા વિવેકી છે એટલે આધ્યાત્મિક પ્રગતિની જે એને એનું મૂલ્ય છે સમગ્ર જગતમાં જે એક સંવાદિતા છે એમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કુદરતના બધા પરિબળો સતત પોતાની સેવા આપે છે કુદરતના પરિબળો સેવા આપે છે કારણ કે એ પ્રોગ્રામડ છે ઈશ્વરે એ પ્રકારની રચના કરે છે સૂર્ય પણ બીજા માટે જાગે તપે ચંદ્રમા પણ બીજા માટે વાયુ પણ બીજા માટે અગ્નિ પણ બીજા માટે આ બધું બધા જ પરિબળો પરોપકારથી જ કામ કરી રહ્યા છે વૃક્ષો જે ફળ જન્માવે છે એ પોતે ખાઈ નથી છાંયો બધું પોતે ખાઈ ન જતા પરોપકારાર્થ પરોપકાર માટે જ ફળ આપે છે એક તત્વ જુઓ પોતાના માટે નથી કરતું સેવાના ભાવનાથી જ કરે છે ભાઈ આ છે યજ્ઞ ભાવનાથી સેવાની ભાવનાથી જ સુંદર અહીં મ્યુઝિક ચાલી રહ્યું છે સમગ્ર જગત આમાં જોડાયેલું છે તારા સિવાય મનુષ્ય તારા સિવાય તને છૂટ છે મેં જોડાવું હોય તો જોડા ન જો તને છૂટ છે એટલે તું આ નિર્ણય કરે જોડાવ તો જોડાવ ન જોડાવ હોય તો ન જોડાવ અપેક્ષા જો છે જ કે તું જોડા અપેક્ષા એવી છે ન જોડા તો વસ્તુ અલગ છે પણ એમાં ચિંતા મુક્ત નહીં થાય તો લેપાઈશ જો નહીં જોડાય તો લેપાઈશ એવું અહીં કહે છે જો આ સંવાદિતાના સુરમાં તું નહીં જોડાઈ જા તો તું લેપાઈશ પાપથી પાપથી એટલે અશુદ્ધિથી એ અશુદ્ધિ શું કરશે અશુદ્ધિ ભલે ના શું વાંધો છે અંદર શું છે બીજા કોને ખબર પડવાની એ અંદર જે છે તેને અધ્યાય એ મુક્ત નહીં કરે એટલે આમાં જોડાવવું જોઈએ એ અપેક્ષા છે અને જોડાવા માટે જેટલા વર્ષો ઓછા પડે જેટલા વર્ષો જોઈએ એટલા માંગ ઈચ્છા કર ઈશ્વર આપશે ત્યાં સુધી સેવા કરીશ હાથ પગ ચાલે છે ત્યાં સુધી સેવા કરીશ આ યજ્ઞની ભાવના સમગ્ર જગતમાં ભગવાને બહુ સુંદર ભગવાન ત્રીજા અધ્યાયમાં જ્યાં જ્યાં પણ તક મળી ભગવદ્ ગીતામાં આની બહુ વાત કરે છે કેમ કારણ કે આ સિવાય માર્ગ જ નથી વિવેકીએ વિવેકી માટે એક જ માર્ગ છે એટલે આમ કરતા કરતા તું મુક્ત થઈશ અને આ સિવાય ન યેન અશુભમ કર્મ ન લિપ્ય આ સિવાય અશુભ કર્મથી તું મુક્ત થા એનો કોઈ માર્ગ જ નથી અશુભ અશુભ એટલે સ્વાર્થ સંકુચિતતા રાગ દ્વેષ તને પકડશે જ એ તૈયાર જ છે જો સેવા નહીં હોય સ્વાર્થની સ્વાર્થ એટલે સમગ્ર જગતને અર્પણ કરો એવી ભાવના નહીં હોય તો સ્વાર્થ જોવાનો છે બસ એ તને બાંધશે એટલે એમાંથી મુક્ત રહેવું હોય તો તું માત્ર સેવાની ભાવનાથી કર્મ કર શાસ્ત્ર વિહિતાની કર્માણી અગ્નિહોત્રાદિની કુરવનેવ જીજી વિશે તો અહીંયા હવે એક પ્રશ્ન થાય છે કે આ જે મંત્ર છે એ તમે કહ્યું કે જે જ્ઞાન માટે તૈયાર નથી થયો એને આ વસ્તુ કહેવામાં આવે છે એવું કેમ જે જ્ઞાની છે એને પણ આ કેમ કહેવામાં નથી આવતું એટલે અહીંયા આપણા માટે અગત્યનું નથી પણ જે લોકો શાસ્ત્રની મીમાંસા કરી રહ્યા છે એ શું માને છે એવો વિરોધ કરે છે કે પહેલો મંત્ર જ્ઞાની માટે અને બીજો મંત્ર જે કર્મમાં જે પ્રવૃત્તિ જે જ્ઞાન માટે તૈયાર થવા માંગે છે એમના માટે એવું કેમ આ બંને કર્મ જ્ઞાની માટે કેમ નહીં અરે બંને મંત્રો જ્ઞાની માટે કેમ નહીં ટૂંકમાં જીવનમાં જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કેમ નહીં સમુચ્ચય સહજ સમુચ્ચય જ્ઞાની છે એને પણ આ કહેવામાં આવે છે કર્મ કરતા તું સમગ્ર જીવન વિતાવ તો એ તો શ્રુતિએ પહેલા જ મંત્રમાં કહ્યું કે તને ત્યાગની છૂટ છે તેના ત્યક્તે તેને ભૂંજી થા એને ત્યાગની છૂટ આપી તો કે એવું કેમ આ મંત્ર પણ આ મંત્રમાં જ્ઞાનીને પણ ઉદ્દેશવામાં આવી રહ્યો છે કુર્વન નેવ કર્માણ એ દ્વારા તો એ ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે ના પહેલો મંત્રનો અધિકારી ભિન્ન છે આ મંત્રનો અધિકારી ભિન્ન છે જ્ઞાની જેની પાસે સમગ્ર જગત ઈશ્વર છે એવી દ્રષ્ટિ છે એને કર્મની છૂટ કર્મના ત્યાગની છૂટ આપી છે એને માટે એવું જરૂર નથી કર્મ કરતા કરતા રે એ દ્રષ્ટિ પણ હોય અને સમગ્ર જીવનમાં એને કર્મ પણ સાથે સાથે કરવું જ જોઈએ કુરવન કર્માણી એવા એને લાગુ નથી પડતો એને તમે આદેશ ના આપી શકો કે તારે કર્મ કરવાનું જ છે એ કર્મની જરૂરિયાતમાંથી મુક્ત થઈ ગયો છે એટલે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચયની વાત છે નહીં આ મંત્રો બંનેને લાગુ નથી પડતા આ બંને મંત્રોના અધિકારી જુદા છે અહીં સ્પષ્ટ વિભાગ કર્યો છે જ્ઞાની માટે વિવેકી માટે મુમુક્ષુ માટે જિજ્ઞાસુ માટે મુમુક્ષું તો બધા જ છે પણ જે જિજ્ઞાસુ છે એના માટે પહેલો મંત્ર જેના જીવનનું ધ્યેય સ્પષ્ટ થઈ ચૂક્યું છે એના માટે પહેલો મંત્ર જે એના માટે તૈયાર થવા માગે છે એના માટે બીજો મંત્ર અને હવે આ સ્પષ્ટ કર્યા પછી હવે ત્રીજી વ્યક્તિની વાત કરે છે જે આ બેમાંથી એકેય નથી જે જ્ઞાની પણ નથી જે જિજ્ઞાસુ નથી જે વિવેકી પણ નથી જે કેવો છે જે ભોગમાં એની નિષ્ઠા છે એની નિષ્ઠા નિષ્ઠા છે એની હવે શ્રુતિ નિંદા કરશે એની શ્રુતિ શું કરે છે હવે નિંદા કરે છે શ્રુતિ નિંદા કરે શ્રુતિ જ્યારે નિંદા કરે કે પ્રશંસા કરે કંઈ પણ પ્રશંસા કરે કે નિંદા કરે તો એનું સ્વાર્થમાં તાત્પર્ય નથી હોતું નિંદાનું તાત્પર્ય નિંદામાં નથી હોતું પ્રશંસાનું તાત્પર્ય પ્રશંસામાં નથી હોતું એ બીજું કશું કઈ કહેવા માંગતો હોય જો પેલો કેવો હોશિયાર છે એવું જયારે કહે પેલા આને કે તારું તો શું થશે એવું કહે છે ત્યારે એ નિંદામાં તાત્પર્ય નથી પણ પેલાની આડકતરી રીતે પ્રશંસા કરે છે એમાં સંપૂર્ણપણે જેની ભોગમાં નિષ્ઠા છે એની નિંદા આવે છે શેના માટે પેલી જ્ઞાનીની પ્રશંસા છે આડકતરી રીતે જ્ઞાનીની પ્રશંસા એમાં રહેલી છે એટલે હવે ત્રીજા મંત્રમાં આપણે જોઈશું કે જ્યાં છે તદ્દન અવિવેક ત્રણ વ્યક્તિ છે જીવનમાં એક તો જ્ઞાની બીજો વિવેકી અને ત્રીજો મૂઢ ત્રીજો મૂઢ અથવા અવિવેકી આ ત્રણ છે એટલે આ ત્રીજો જે મૂઢ છે જે અવિવેકી છે એને ઉદ્દેશીને ત્રીજો મંત્ર અને એનું શું આજુ મને શ્રુતિ કહે છે એ પ્રમાણ ના કરો ન ન કરું તો શું થાય ન કરું તો શું થાય એ પણ એ પણ આપણે આડકત રીતે જોઈએ છે કે શ્રુતિ કે છે કાં તો તમે જીવનમાં જ્ઞાન માટે તૈયાર હો અને નહીં તો કર્મ કર્મ યોગ પણ આ બેમાંથી એકેમાં તમે નથી તમારી હાલત આ થશે તો આ હાલત થશે એ દ્વારા ત્રીજા એ વસ્તુ ત્રીજા મંત્રમાં કે છે એટલે જીવનનો જો આપણે તક લાભ ના લઈએ જે રીતે ઈશ્વરે કહ્યું છે એ પ્રમાણે તો એના પરિણામ શું આવે છે એ પણ એનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ એ વસ્તુ ત્રીજા મંત્રમાં કે છે આપણે માત્ર મંત્ર વાંચીએ ચર્ચા કાલે કરીશું असुर्या नाम ते लोकाः अन्धेन तमसा वृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा वशिष्यते शान्तिः 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 शङ्करम् शान्त शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्तिः शान्ति शान्ति हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ